नमस्कार विद्यार्थी मित्रों, स्टेटना पीरियड में तमारू स्वागत है। अर्थशास्त्र में आपणे लास्ट विडियो में चेप्टर नंबर 3 में विभाग सी में 2-6 दाखला जोई गया था। हवे आजे आपणे दाखला आगळ जोईशुं। पेज नंबर 151 पर दाखला नंबर 7 ની રકમ હું રીડ કરું છું। જો વાય ની એક્સ પર નિયત સંબંધ રેખા પરનો નિયત સંબંધાંક 0.6 અને એક્સ અને વાય ના પ્રમાણિત વિચલન 5 અને 3 હોય તો નિશ્ચયતાનો આંક શોધો। આ આપણે છઠ્ઠો દાખલો લાસ્ટ પીરિયડમાં જોઈયા હતા। ઓકે, હવે આપણે દાખલા નંબર 7 જોઈએ। વાય ની એક્સ પર નિયત સંબંધ રેખા વાય કે બરાબર 35 વત્તા 2x અને કો વેરિયન્સ xy બરાબર 50 હોય તો એક્સ નું પ્રમાણિત વિચલન શોધો। તો વિદ્યાર્થી મિત્રો, આ છે એનું સોલ્યુશન। બી આપણે શોધીશું, બી ઇઝ ઇક્વલ ટુ કો વેરિયન્સ xy છેદમાં s સ્ક્વેર x। કો વેરિયન્સ એટલે આપણે કો વેરિયન્સ નું સૂત્ર મૂકીશું। હવે રકમ yk બરાબર a વત્તા bx, a વત્તા bx એટલે b ની વેલ્યુ આપણને મળશે 2, એટલે s સ્ક્વેર x ને આપણે કરતા બનાવશું એટલે s સ્ક્વેર x બરાબર કો વેરિયન્સ xy છેદમાં b। b ની કિંમત આપણને સીધી સીધી આપેલી નથી, પણ yk બરાબર a વત્તા bx થાય એટલે b બરાબર 2 થશે, એટલે 50/2 = 25। હવે વર્ગ છે, સામે જાય તો વર્ગમૂળ બને એટલે 25 નું વર્ગમૂળ બનશે 5, અને એવી રીતે આપણો આ દાખલો પૂરો થશે। બી બરાબર 2 મૂકતા એસ એક્સ આપણને મળશે 5। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 9 જોઈશું। એક્સ બાર બરાબર 10, વાય બાર બરાબર 25, સિગ્મા એક્સ માઇનસ 10 સિગ્મા વાય માઇનસ 25 બરાબર 120 અને સિગ્મા એક્સ માઇનસ 10 આખાનો વર્ગ બરાબર 100 હોય તો વાય ની એક્સ પર નિયત સંબંધ રેખા માટે એ અને બી મેળવો। તો અહીંયા તમે જોશો તો અહીંયા આપણે બી નું સૂત્ર લગાવશું, સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર છેદમાં એક્સ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર। આ કેવી રીતે ખબર પડે? તો એક્સ માઇનસ 10 વાય માઇનસ 25 આપેલા છે અને એક્સ બાર વાય બાર ની કિંમત પણ એ જ છે, એટલે આપણે કિંમત મૂકીશું 120/100 એટલે 1.2 બી ની કિંમત મળી ગઈ। હવે એ બરાબર વાય બાર માઇનસ બી ઇન્ટુ એક્સ બાર 25 - 1.2 × 10 એટલે 25 - 12 થશે, એનો ફાઇનલ આન્સર આવશે। દાખલા નંબર 10 વિદ્યાર્થી મિત્રો, એ હું તમને પછીથી ભણાવીશ, કારણ કે એ દાખલા હજી મેં તમને સમજાવ્યા નથી અને બહુ પ્રોપર રીતે મારે તમને એક વ્યવસ્થિત સમજાવવાનું છે। હવે પેજ ટર્ન કરશું વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે વિભાગ ડી પર આવીશું। વિભાગ ડીમાં આપણે દાખલા નંબર 8 થી શરૂ કરશું। તો વિભાગ ડીમાં દાખલા નંબર 8 ની રકમ છે કે જો બે સંબંધિત ચલ એક્સ અને વાય માટે સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ બરાબર 80, સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર બરાબર 60, એક્સ બાર બરાબર 8, વાય બાર બરાબર 10, તો વાયની એક્સ પર નિયત સંબંધ રેખા મેળવો। તો ઓલમોસ્ટ બધી કિંમત આપણને અહીં આપી દીધી છે, તો આપણે કિંમત મૂકીશું 60/80 = 0.75। હવે આપણે એ શોધીશું, એ બરાબર વાય બાર માઇનસ બી ઇન્ટુ એક્સ બાર, એટલે કે અહીંયા આપણે વેલ્યુ મૂકીશું તો 10 - 0.75 × 8 એટલે કે 10 - 6 = 4 અને આપણું નિયત સંબંધ રેખાનું મોડેલ વાય કે બરાબર એ વત્તા બી એક્સ એટલે કે 4 - 0.75 x। તો આ દાખલો છે વિદ્યાર્થી મિત્ર, દાખલા નંબર 8। ત્યાર પછી આપણે દાખલા નંબર 9 જોઈશું। જો એક્સ બાર બરાબર 30, વાય બાર બરાબર 50, આર બરાબર 0.8, એક્સ અને વાયના પ્રમાણિત વિચલન અનુક્રમ 2 અને 5 હોય તો વાયની એક્સ પર નિયત સંબંધ રેખા શોધો। હવે અહીંયા રકમ આપણને sy અને sx વાળી આપી છે, એટલે આપણે sy અને sx નું સૂત્ર મૂકીશું। તો r ઇન્ટુ sy અપોન sx 0.8 × 5/2 = 2 આન્સર આવશે 2। હવે એનું સૂત્ર, a બરાબર y બાર માઇનસ b ઇન્ટુ x બાર, 50 - 2 × 30, 2 × 30 થશે 60, 50 માંથી 60 જાય એટલે બચે -10, એટલે a અને b બંનેની વેલ્યુ આપણી પાસે છે। હવે આપણે મૂકીશું yk, yk બરાબર a વત્તા bx એટલે -10 - 2x। વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જે 4 દાખલાઓ જોયા એ 4 દાખલાઓ આ મુજબ છે। તમે તમારી નોટબુકમાં આ 4 દાખલાઓ ગણજો અને જો તમને કોઈ ક્વેરી કોઈ પ્રશ્ન જણાય તો તમે પૂછી શકો છો। થેન્ક યુ।